નમસ્તે બાળકો, આપણે આપણો પાઠ 14 આપત્તિ અને વ્યવસ્થાપન એ આગળ ચલાવીએ. આપણે પાના નંબર 101 ઉપર તીડ બગાડવાના ઉપાયો ત્યાં પહોંચ્યા, બરાબર? આ છેલ્લો પગલો. તીડ બગાડવા લોકો ઢોલ, નગારા કે મોટા અવાજો કરી તેને ખેતરમાં ઉતરતા અટકાવવાના પ્રયાસો કરે છે. જો કે આવા પ્રયાસો પૂરતા નથી. હાલમાં તીડના ટોળાની પ્રવાસની દિશા અને તેના સંભવિત પ્રભાવી વિસ્તારોને સાવચેત કરવા સરકાર દ્વારા ખાસ પગલાં ભરવામાં આવે છે. જ્યાં તીડના ઉપદ્રવવાળા કે તેની વંગી હોય તેવા વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ નિયંત્રણ દવાઓનો છંટકાવ કરી તેનાથી થનારા નુકસાનને ઘટાડી શકાય છે. હવે તીડ બગાડવા માટે શું કરવું? તો કે લોકો છે એ તીડ બગાડવા માટે ઢોલ, નગારા, મોટા અવાજો વગાડે, ટેપ વગાડે કે જેથી કરીને તીડ છે એ ત્યાંથી થોડાક ભાગી જાય. પણ હવે એના માટે સરકાર છે એ ખાસ પગલાં ભરે છે. ખેતીવાડી ખાતા ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ નિયંત્રણ દવાઓ છે એનો છંટકાવ કરી અને તેનાથી થનારા નુકસાનને ઘટાડી શકાય છે. ગુજરાત અને રાજસ્થાન ભારતમાં તીડની અસર પામનાર મુખ્ય રાજ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોમાં તીડ આક્રમણની ઘટનાઓ નોંધાય છે. તો ગુજરાત અને રાજસ્થાન એ તીડ સંભવિત વિસ્તારો છે. હવે આપણે આવ્યા મહામારી જે અત્યારે ચાલી રહી છે અને આ મહામારીના કારણે તમે ઓનલાઈન ભણી રહ્યા છો, તો આપણે મહામારી વિશે જોઈએ. ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે. એમાં સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવે છે. ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, કોરોના જેવા રોગો વિશ્વના લાખો લોકોને પોતાના શિકાર બનાવી ચૂક્યા છે. પ્રાચીન સમયમાં આધુનિક ઉપચાર અને અદ્યતન દવાઓ રોગપ્રતિકારક રસીઓના આપવાના લીધે લોકો પ્લેગ, શીતળા જેવી ઘાતક બીમારીથી જીવ ગુમાવતા હતા. પણ આજે તેમનો રોગપ્રતિકારક રસીઓના અભાવથી અત્યારે આપણે રોગપ્રતિકારક રસી લઈએ છીએ. આપણે કોરોનાના ડોઝ લઈએ છીએ જે પહેલાંના સમયમાં એવા રોગપ્રતિકારક રસી હતી નહીં, જેને કારણે લાખો લોકો છે એ પોતાનો જીવ ગુમાવતા હતા. પ્લેગ, શીતળા જેવી ઘાતક બીમારીથી જીવ ગુમાવ્યા હતા. પણ આજે તેનો સફળ ઉપચાર કરી લોકોને બચાવી શકાય છે. નવા નવા વિષાણુઓના સંક્રમણથી થતા રોગોની સારવારમાં ઉપલબ્ધ દવાઓ કારગત નથી નીવડતી, ત્યારે તે ટૂંક સમયમાં વિશ્વભરમાં ફેલાય અને અનેક લોકોને ભરડામાં લઈ લે છે. તેનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ઘણી મોટી હોય છે. તેની ખાસ રોગપ્રતિકારક રસી સારવાર માટેની દવાઓ શોધાય ત્યાં લગી તે નિરંકુશ રીતે તે રોગો લોકોને પોતાનો શિકાર બનાવે છે. તો જ્યાં સુધી આવા રોગ છે એની દવા નથી શોધાતી ત્યાં સુધી આ રોગો છે એ ભયંકર ઝડપથી વધે છે અને મોટા પ્રમાણમાં લોકોનો જાન લે છે. એમાં એક આપણે મહામારીને જોઈએ તો આપણે કોરોના, કે કોરોના આવ્યો એને 2 વર્ષ થઈ ગયા પણ હજી એને આપણે કંટ્રોલમાં લઈ શકતા નથી. કારણ કે જેટલી આબાદી છે એ 2 ડોઝ લઈ ગઈ, પછી હજી એક બુસ્ટર ડોઝ આવ્યો છે. તો આ રસી લીધા પછી જ આપણે આ કોરોનાને ભગાડી શકશું. તો ખાસ રોગપ્રતિકારક રસી સારવાર માટેની દવાઓ શોધાય ત્યાં સુધી તે નિરંકુશપણે વૈધા રાખે છે. તો આવા અજ્ઞાત વિષાણુજન્ય રોગોના ભયનું જોખમ માનવજાતિ સામે સતત તોળાતું રહે છે તે વાસ્તવિકતા ભૂલાવી ન જોઈએ. આવા રોગોનો પ્રકોપ થાય અને તેનો ઉપચાર ઉપલબ્ધ ના હોય ત્યારે તેનો ચેપ અન્યત્ર ના ફેલાય તે માટે લોકડાઉન જેને ચેપ લાગ્યો હોય તેને ક્વોરન્ટીન કરવા એવા પગલાંઓ ચુસ્ત અમલ કરાવવો પડે છે. તેનાથી દેશની આર્થિક પ્રગતિ, શૈક્ષણિક કામગીરી પર ભારે નકારાત્મક અસરો પડે છે. તેની અસરોમાંથી પૂર્વવત થતા વર્ષો લાગી જાય છે.
2019-20 ની સાલમાં કોરોનાના પ્રકોપની અસરોથી સમગ્ર વિશ્વને મુશ્કેલી અનુભવી છે. તો 2019-20માં જે કોરોના આવ્યો એ તમે જોયું કે આ રોગ છે એ ચીનમાંથી આવ્યો અને લગભગ આખી દુનિયાના બધા દેશોને એને પોતાના ભરડામાં લઈ લીધા. એમાં આપણું ભારત પણ હતું અને એની કોઈ જાતની રસી શોધાણી નથી, તો જેને કારણે આપણા ભારતમાં લોકડાઉન લાગ્યું અને આપણું શિક્ષણ કાર્ય છે એ હજી પણ યથાવત થયું નથી. વચ્ચે વચ્ચે આપણે સ્કૂલે આવી જઈએ પણ ફરી પાછી સરકારની ગાઈડલાઈન અને સૂચના મુજબ અત્યારે એની ત્રીજી લહેર ચાલુ થઈ ગઈ, જેથી કરીને આપણે ફરી પાછા સ્કૂલ બંધ કરી દીધી. શું કામ એટલું કે તમને હજી રસી નથી લીધી, તમારા માટે રસીનો ડોઝ હજી આવ્યો નથી. એટલે તમે 1-9 ધોરણના બાળકો છે એને જ્યાં સુધી રસી આવી જાય ત્યાં સુધી એને સુરક્ષિત રાખવા માટે સરકાર છે એ ઓનલાઈન શિક્ષણ ચાલુ કર્યું છે. અને આ વિશે તમે વધારે અનુભવ્યું છે કે જે મારે સમજાવવાની જરૂર નથી કે કોરોનાના કારણે કેટલું બધું નુકસાન થયું, ખાસ કરીને આપણા શિક્ષણમાં, આર્થિક રોજગારીમાં ઘણું બધું નુકસાન થયું છે. મહામારીમાં વ્યાપેલા રોગની રોગ પ્રતિકારક રસીઓ શોધાય ના હોય તેને ફેલાતો અટકાવવા લોકડાઉન, પ્રવાસ પર પ્રતિબંધ, બહારથી આવતા નાગરિકોને ક્વોરન્ટીન જેવા સખત પગલાં લેવા પડે છે. લોકોની રોજગારીની જિંદગી ખોરવાઈ જાય છે. શિક્ષણ, વેપાર, ઉત્પાદન જેવી પ્રક્રિયા ઠપ થતાં ભારે અરાજકતાનો માહોલ બને છે. રોજે રોજનું કમાઈને ખાનારા લોકો અભાવે ખાનારા લોકો છે. લાખો લોકોની મુશ્કેલીઓનો પાર નથી રહેતો. તંત્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધાત્મક આદેશો હોવા છતાં લોકો જાગૃતિના અભાવે રોગનો ભોગ બને છે. દવાખાના ઉભરાય છે. દુનિયાના સંપન્ન દેશો પણ લાચાર બની જાય છે. કરોડોની સંખ્યામાં લોકો સંક્રમિત થાય છે અને હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટે છે. સદીઓ પૂર્વે કોલેરા, પ્લેગ અને મેલેરિયાની રોગ પ્રતિકારક રસીઓ, દવાઓ નહોતી શોધાઈ ત્યારે દુનિયાભરમાં આ રોગોથી કરોડો લોકો માર્યા ગયા હતા. એક તબક્કે આ મહામારીથી દુનિયાની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો શરૂઆતની અંદર જે રોગો ફેલાયા હતા એની રસી નથી, ખાસ કરીને પ્લેગ છે, શીતળા છે, તો એવી રસીઓ ન શોધાવાના કારણે કરોડોની સંખ્યામાં એ રોગનો ફેલાવો થયો હતો અને હજારોની સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હતા. અને એવું કહે છે કે એના કારણે વસ્તીમાં ઘણો બધો ઘટાડો પણ થયો હતો. તો તમે જુઓ જ છો કે કોરોનાની અસર 2 વર્ષ થઈ ગયા પણ હજી જવાનું નામ નથી લેતી, કારણ કે દરેક ને જ્યાં સુધી રસી નહીં મુકાય ત્યાં સુધી આ રોગ ફરી ફરીને પાછો નવા નવા રોગમાં આવતો રહે છે, એની નવી નવી લહેર આવતી રહેશે. એટલે આ ત્રીજી લહેરને કારણે આપણી સ્કૂલો બંધ, પાછી થોડોક ટાઈમ માટે બંધ કરી દીધી છે. મહામારીની પરિસ્થિતિમાં લોકોને બચાવવાના ઉપાયો પણ રાખવાની સાવચેતીથી પ્રચાર પ્રસાર કરી માહિતગાર કરવા જોઈએ. સંક્રમિત લોકો માટે અલાયદા વોર્ડ કે હોસ્પિટલની વ્યવસ્થા કરવાથી રોગ ફેલાતો અટકાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા આવા સંજોગોમાં ખાસ માર્ગદર્શન પૂરું પાડે છે. તે અનુસાર અમલીકરણ અનિવાર્યપણે કરવું જોઈએ. બહારથી આવતા લોકોને પૂરતી દાખલી તપાસ કરી અને પ્રવેશવા દેવા કે જરૂરી જણાય તો ક્વોરન્ટીન કરવા જોઈએ. માનવીની પ્રગતિની સાથે સાથે નવા વાયરસ જન્મરોગો પણ આવતા રહ્યા છે અને જ્યાં લગી તેનો રોગ પ્રતિકારક રસી ના શોધાય ત્યાં લગી સમગ્ર વિશ્વ તેની સામે લાચાર બને છે. તો આવા નવા નવા રોગો છે એ વારાફરતી આવતા રહે છે અને એની જ્યાં સુધી રસી ના શોધાય ત્યાં સુધી ગમે એવો સમૃદ્ધ દેશ પણ એની સામે લાચાર બનીને કાંઈ કરી શકતો નથી. તો જ્યાં સુધી નવી રસી ના શોધાય, નવા રોગો, ત્યાં સુધી આપણે સાવચેત રહેવું જોઈએ. હવે જાણવું ગમશે ઈ અને ઔદ્યોગિક અકસ્માત, ઈ આપણે હવે પછીના પીરિયડમાં ભણશું. આજનું તમારું લેસન, તમારો પાઠ 14 છે સ્વાધ્યાયનો, એનો પ્રશ્ન 2, એમાં તમે પહેલો અને બીજો પ્રશ્ન લેસનમાં લખ્યા ને, ત્રીજો અને ચોથો પ્રશ્ન છે એના હું તમને ફોટા મોકલી દઈશ. પ્રશ્ન 3 અને 4 આ ત્રીજો પ્રશ્ન છે અને આ પ્રશ્ન 4, એના ફોટા હું તમને
કમ્પ્લીટ પાઠ કરવાનો છે. હવે થોડોક પાઠ બાકી રહ્યો ઔદ્યોગિક અકસ્માત, એ આપણે હવે પછીના પીરિયડમાં ભણશું.